હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય, વરસાદી માહોલ જામ્યો હોય, જેના પગલે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ સંપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ રીતે સુસજ્જ છે. આપ જોઈ શકો છો તે મુજબ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ સંપૂર્ણ રીતે સુસજ્જ છે. તેમની પાસે અતિ આધુનિક જે પણ સાધનો છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, તમામ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને જોતા ભરૂચ જિલ્લો એક નર્મદા નદી નજીકના કિનારે હોવાથી ખૂબ જ ચોમાસામાં આપદાઓ આવતી હોય છે, જેને પહોંચી વળવા તેમજ જે વૃક્ષ ધરાશાયી થાય છે જેના લીધે માલ મિલકતનું નુકસાન થાય છે તે તમામ આપદાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભરૂચ ફાયર બ્રિગેડ સંપૂર્ણ રીતે સુસજ્જ અને સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ 101 કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે, તેમજ તમામ સ્ટાફ અહીંયા હાલમાં સંપૂર્ણ રીતે સુસજ્જ અને અતિ આધુનિક ઇક્વિપમેન્ટ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત છે. રેલની પરિસ્થિતિમાં હાલમાં આપણી પાસે 4 OBM બોટ સહિત એન્જિન સાથે બોટ છે, જેમાં 8 લોકોની કેપેસિટી વાળી આપણી પાસે 4 હાલમાં બોટ છે જે ચાલુ હાલતમાં છે, અને સંપૂર્ણ રીતે આપણી પાસે 8 જેટલા તરવૈયાઓ છે જે સંપૂર્ણ રીતે કાર્યરત અને સુસજ્જ છે. આપણી પાસે એક રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલો એક રેસ્ક્યુ રોબોટ પણ છે હાલમાં, જે આવનારી પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ક્યાંક અમને જ્યાં માણસને જવામાં તકલીફ પડશે તેવી જગ્યાએ રોબોટની મદદથી આપણે કોઈ પણ વ્યક્તિની જાનને અથવા તો મિલકતને નુકસાન થતું અટકાવી શકીશું. તો વધુ છે એના માટે કયા પ્રકારના સાધનો હાલમાં આપણી પાસે? વુડન કટર મશીન, 2 ઇલેક્ટ્રોનિક અને 2 પેટ્રોલ કટિંગ મશીન છે, જેની મદદથી જે ધરખમ વૃક્ષો છે જેનું જોખમ છે કે જે નીચે માલ દબાયેલો હોય, કોઈ મિલકત દબાયેલી હોય, વાહન દબાયેલો હોય, કોઈ માણસ દબાયેલો હોય, તો જેની મદદથી આપણે તાકીદે તેઓને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી શકીએ છીએ.